અમદાવાદ પૂર્વની બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે 4 લાખથી વધુ મતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ટીવી 9 સાથેની ખાસ વાતચીતમાં હસમુખ પટેલે કહ્યું કે રાજ્યમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડતા હોવાથી મિશન 26નું લક્ષ્ય ચોક્કસ હાંસલ થશે. આ સાથે અમદાવાદ પૂર્વમાં પાટીદાર વર્સિસ પાટીદાર ફેક્ટર ક્યાંય ન હોવાનું અને ભાજપની જીત નક્કી હોવાનું હસમુખ પટેલે દાવો કર્યો. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આજથી અમિત શાહ તરફથી પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે અને જે જંગી રોડ શો નીકળ્યો ત્યારબાદ એક રીતે કાર્યકર્તાઓ અને ખાસ કરીને જે ઉમેદવારો માટે એક રીતે એક નવો જોશ મળી રહ્યો છે જોવા. અત્યારે આપણે છીએ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં કે જ્યાં જે મહિલા સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આપણી સાથે અત્યારે છે અમદાવાદ પૂર્વથી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે હસમુખભાઈ પટેલ. હસમુખભાઈ, આપનું સ્વાગત છે. આજથી અમિતભાઈ શાહે અહીં પ્રચારની શરૂઆત વિધિવત રીતે કરી દીધી છે અને જે રોડ શો સવારથી જોવા મળ્યો છે અને એક બાદ એક જે તમામ કાર્યક્રમ છે તેનાથી કેટલું મોટિવેશન અહીં ફીલ થાય છે? માત્ર અમદાવાદમાં નહીં, આદરણીય અમિતભાઈના ગાંધીનગર સીટ ઉપર લડવાથી સમગ્ર ગુજરાતની 26 સીટો પર કાર્યકર્તામાં એક અલગ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે અને એનાથી 26 સીટ જીતવાના તો હતા જ, પણ એની લીડ પણ વધી જશે એવો મને વિશ્વાસ છે. કોઈ પડકાર રહેશે ખાસ કરીને અમદાવાદ પૂર્વ જીતવા માટે? કોઈ એંગલથી કોઈ પડકાર જોવા મળતો નથી. 100% જીતીશું. અમારી અને કાર્યકર્તાઓની મહેનત એ છે કે કેવી રીતે 4 લાખ કરતા વધુ લીડથી જીતી શકાય. પટેલ વર્સિસ પટેલનો જંગ અહીં છે તો કંઈક લાગે છે કે કોઈક વધારે એફર્ટ મૂકવા પડશે પાટીદાર વોટ બેંકને અંકે કરવા અને પૂર્વ વિસ્તારના વોટર્સને તમારી બાજુ લેવા? કોઈ રીતે પટેલ વર્સિસ પટેલ જેવો જંગ નથી. હું પણ પાટીદાર સમાજનો દીકરો છું, સર્વ સમાજની સાથે રહીને છેલ્લા 15 વર્ષથી જાહેર જીવનમાં છું. આ મારી 5મી ચૂંટણી છે. આ વિસ્તારના જનજનથી વાકેફ છું, પ્રજા પણ મારાથી વાકેફ છે, એટલે આમાં કોઈ પાટીદાર ફેક્ટર છે જ નહીં. એક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન ચોક્કસ થાય છે કે પાટીદાર વર્સિસ પાટીદાર. જાહેર જીવન સર્વ સમાજનું હોય છે, કોઈ એક જ્ઞાતિનું જાહેર જીવન હોઈ ન શકે, કારણ કે લોકશાહી બધા માટેની છે. બધા દેશના નાગરિકોને સાથે લઈને ચાલવાનો ભાવ એક જનપ્રતિનિધિમાં હોવો જોઈએ અને અમારી ભારતીય જનતા પાર્ટી સર્વધર્મ સ્વભાવ જ્ઞાતિ જાતિ પ્રાંતવાદથી ઉપર ઉઠીને રાષ્ટ્રના કલ્યાણ માટે રાષ્ટ્રના વિકાસ માટે કામ કરતી પાર્ટી છે ને એનો પ્રતિનિધિ છું. કોંગ્રેસના ઉમેદવારની સામે તમે કઈ રીતના જોઈ શકો છો? કોઈ પડકાર છે કોંગ્રેસને બીટ કરવા માટે? મેં અગાઉ કહ્યું, આ 5મી ચૂંટણી લીધું છે ને, આજ સુધી મારો સ્વભાવ એવો રહ્યો છે કે હું મારો વિષય, મારી પાર્ટીની વિચારધારા, મારા નેતૃત્વના ગુણો લઈને પ્રજા વચ્ચે જઉં છું. સામે કોણ છે, શું કરે છે, કેવી રીતે કરે છે, આ પ્રક્રિયામાં આજ સુધી હું પડ્યો નથી અને આ ચૂંટણીમાં પણ હું પડવાનો નથી. જનસંપર્કની વાત કરીએ, અમિતભાઈ શાહે જનસંપર્કની શરૂઆત કરી છે, હસમુખભાઈ પટેલ કેવી રીતના જનસંપર્ક કરશે? 2 દિવસથી અમારા વડીલ કાર્યકર્તાઓનો આશીર્વાદ મેળવ્યા. ગઈકાલે બધા જ લોકસભાના તમામ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે બેઠકો થઈ. આજે આપ જોઈ રહ્યા છો મહિલા સંમેલન છે અને આવતીકાલ સવારથી મારો જનસંપર્ક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. બિલકુલ, કેટલી લીડ આપ એક્સપેક્ટ કરી રહ્યા છો? 4 લાખ કરતા વધુ. મારા કાર્યકર્તાઓ તો 5 લાખની કરે છે, પણ મારા અનુભવથી કહું છું 4 લાખ કરતા વધુ લીડ ચોક્કસ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પ્રચાર માટે અહીંયા આવશે 10મી એપ્રિલથી. કેટલી આશાઓ છે તેમના પ્રચારથી? કેટલો જુસ્સો ખાસ કરીને ઉમેદવારોમાં વધશે? અત્યારે હાલ પણ ક્યાંક જઈએ તો બધા મોદી મોદી કરે છે, એટલે મોદી સાહેબની કાર્યપદ્ધતિ, લોકોની મોદી સાહેબ પ્રત્યેની શ્રદ્ધા, રાષ્ટ્ર મોદી સાહેબ જોડે સલામત છે એવો એક પ્રજા વચ્ચેનો ભાવ જોવા મળી રહ્યો છે, એનો ફાયદો અચૂક અમને મળવાનો છે. તો આ હતા હસમુખભાઈ પટેલ કે જેમનું કહેવું છે કે ચોક્કસથી અમિતભાઈ શાહના પ્રચારથી એક રીતે જુસ્સો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં પણ જે રીતે તમામ ઇન્ટરવ્યૂઝમાં હસમુખભાઈ પટેલ કહી રહ્યા છે કે એક જંગી લીડથી તેઓ પૂર્વ વિસ્તારથી અહીં જીત મેળવશે. કેમેરા પર્સન મનોજની સાથે ચિત્રા પટેલ, ટીવી.